નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લર્ન ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા. અહીંયા જે તમને ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિજ્ઞાનનું પેપર સમય 45 મિનિટ મળશે અને ટોટલ 25 માર્ક્સનું પેપર રહેશે. આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેંકના આધારે તમને યોજાય છે. તો આજે આપણે પ્રશ્ન બેંક આધારે પેપર જોવાના છે, વિભાગ એ, જેમાં દરેકનો એક ગુણ રહેશે. નીચે આપેલા યોગ્ય જવાબ આધારે કરવાનું રહેશે. ઓકે, તો એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા આ વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરો તથા બાજુમાં આપેલા નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો કે જેથી કરીને બધા જ અપડેટ પહેલાં તમને મળી રહે. ચલો આપણે વિભાગ એથી આજે પેપર સ્ટાર્ટ કરીશું. કે સાચો વિકલ્પ પસંદ કરો. એક કસનળીમાં એક એસિડનું અને એક બેઝનાનું દ્રાવણ મિશ્રણ કરતાં સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા જુઓ, તમને આપેલા છે 4 ઓકે ઓપ્શન, એની નીચે અહીંયા વિકલ્પો આપેલા છે. દ્રાવણનું તાપમાન વધશે, દ્રાવણનું તાપમાન ઘટશે, દ્રાવણનું તાપમાન તેજ રહેશે અને ક્ષારનું નિર્માણ થશે. એક એસિડ અને એક બેઝનું દ્રાવણ મિશ્ર કરતાં શું થશે? ઓકે, તો કે તાપમાન બંનેનું શું થશે? વધશે. તો અહીંયા ફક્ત એ સાચું છે. એક ડૉક્ટરે એક દર્દીને ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવાની સલાહ આપી. કારણ કે? તો કે એનું બ્લડ પ્રેશર ઓછું છે, એના હૃદયના ધબકારા ધીમા છે, એના ગોઈટર નામનો રોગ થયો છે, કે એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે, એટલે કે એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે, એટલે કે એમને ડાયાબિટીસ છે. ઓકે, હવે કોઈ પ્રકાશનું કિરણ ક્યાં જ્યારે ત્રાંસુ આપાત થઈ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે તેના પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો. તો અહીંયા શું કરવાનું છે? સૂર્યના કિરણો અને કોઈક એનું શું છે? ત્રાંસુ કિરણ પાણી છે એમાં પડે, ત્રાંસા કિરણો પડે છે, તો અહીંયા શું થશે? રેઇનબો સર્જશે. ઓકે, પૃથ્વી પર બધી લીલી વનસ્પતિ લુપ્ત થઈ જાય તો? તો કે જીવન ટકાવવું શક્ય જ નથી. ઓકે, હવે વિભાગ બી, બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ આપણે તફાવત આપવાનો છે. વૈજ્ઞાનિક કારણ આપો. દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. કારણ કે દહીં અને ખાટા પદાર્થો બીજા જો આપણે રાખીશું તો એની સાથે શું કરશે? એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા કરશે. તાંબાને તમે જો ખટાશ એટલે કે બેઝ સાથે તમે ઘસો, ખાટા પદાર્થોથી ઘસો, તો એ ચમક આપશે, એની ઉપરનો કાટ નીકળી જશે અને એ કાટ આપણે જો કદાચ ખાઈએ તો શરીરમાં નુકસાન થઈ શકે છે. તટસ્થિય પ્રક્રિયા કોને કહેવાય? ઓકે, આગળનો ક્વેશ્ચન છે, તટસ્થિય પ્રક્રિયા કોને કહેવાય? ક્ષાર એટલે શું? લોખંડમાં ક્ષારણ અટકાવવા માટે કોઈ પણ બે ઉપાયો? તો કે એને કેરોસીન લગાડવામાં આવે છે અને કલર કામ કરવામાં આવે છે, જે હવાના સીધા સંપર્કમાંથી દૂર રહે. ઓહમનો નિયમ લખી અવરોધ SI નો એકમ લખો. વિભાગ સી, દરેકના 3 ગુણ રહેશે. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન છે, કોપરના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધોનું સૂત્ર જણાવો. સમુદ્રમાંથી ઉર્જા ઉત્પન્ન કોઈ પણ બે પદ્ધતિ જણાવી કોઈ એક પદ્ધતિનું વર્ણન કરો. ઓકે, તો અહીંયા કેટલા છે ટોટલ તમારા? વિભાગ જોઈ લઈએ આપણે ફરીથી. તો પહેલાં તો એ વિભાગ છે. ઓકે, એના 4 માર્ક્સ છે. આગળ જોઈએ તો વિભાગ બી 2 માર્ક્સના છે, 8 માર્ક્સ છે. તો અહીંયા 4 ક્વેશ્ચન છે. વિભાગ સી છે, જેમાં 3 માર્ક્સ છે, 9 ગુણ છે. અહીંયા તો ક્વેશ્ચન કેટલા થયા? 3. ઓકે, અને વિભાગ ડી પણ છે. ઓકે, વિભાગ ડીમાં અહીંયા મનુષ્યના પાચનતંત્રની સ્વચ્છ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે અને બીજું છે અહીંયા તમારે આકૃતિ દર્શાવેલી છે અંતઃસ્ત્રાવ ગ્રંથિઓના નામ લખવાના છે. જો અહીંયા ABC અને D 4 માર્ક્સ છે અને ચારે 4 ગ્રંથિના તમારે નામ જણાવવાના રહેશે. તો અહીંયા છે, ઓકે, ટોટલ 4.
તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરનું જો તમારે લેખિતમાં સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો, જેથી કરીને આનું સોલ્યુશન હું પહેલાં તમને કરાવી શકું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો તથા નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરી દો.